નાંદેડના જુનેદ હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર માર્યું હતું ચપ્પુ. પાર્કિંગ મુદ્દે ખૂની ખેલ ખેલાયો હતો. નાંદેડ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રવિવારે સાંજે જુનેદ પઠાણની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં નાંદેડ પોલીસે વધુ બે હત્યારાની ધરપકડ કરી છે. જુનેદ પત્ની અને ત્રણ દીકરીઓને બાઇક પર લઈને ઘરે જઈ રહ્યો હતો. તે વખતે હુમલાખોરોએ કારથી બાઇકને ટક્કર મારી નીચે પાડી જુનેદને 17થી વધુ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ મૃતક જુનેદ પઠાણના સાળાઓનો હત્યારાઓ સાથે એક મહિના પહેલા પાર્કિંગ બાબતે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં જુનેદ પઠાણના સાળા સહિત 5 આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જુનેદ પઠાણ સાળાઓને જેલમાંથી છોડાવવા મદદ કરતો હતો. આથી જુનેદનો કાંટો કાઢી નાખવા હત્યા કરવામાં આવી હતી. રાંદેર પોલીસે હત્યારા અઝહરુદ્દીન ઉર્ફે અઝહર આબેદીન સૈયદ અને તેનો રિક્ષા ચાલક ભાઈ નિઝામુદ્દીન ઉર્ફે લાલા આબેદીન સૈયદની ધરપકડ કરી છે. અગાઉ તેના ભાઈ ઇરફાન આબેદીન સૈયદની ધરપકડ કરી હતી. હજુ બે હત્યારાઓ નાસ્તા ફરે છે. પોલીસે કાર પણ કબજે કરી છે. કાર અઝહરુદ્દીનને ખરીદી કરી હોવાનું રટણ કરી રહ્યો છે. ખરેખર કારની તપાસ કરાય તો ઘણી હકીકતો પોલીસને મળી શકે છે.